લીંબુનું પાણી એટલે કે આપણે એસી લઈએ છીએ ને, આપણે થોડુંક એમાં લીંબુનું પાણી નાખી એક વખત એને શ્રીંક કરી દઈએ. બીજું કોઈ કેમિકલ મિક્સ હોય તો એમાંથી સાફ થઈ જાય, બરાબર. પછી ફરી આપણે લીંબુનું પાણી નાખી વધારે આવી ગયું છે. હવે લીંબુના પાણીમાં આપણે એક સૂચક એક પ્રકારનું કેમિકલ છે જેને કહેવાય છે ફિનોલ થેલિન. શું કહેવાય છે? ફિનોલ થેલિન. એનો આપણે ઉપયોગ કરીશું, બરાબર. ફિનોલ થેલિનની અંદર આપણે લીંબા માટે જગ્યા કરી દઈએ અને સ્પૂન કહેવાય આપણે એમાં આટલો બધો લેવાની જરૂર છે નહીં, બરાબર. પણ આપણે કલર સારો આવે એના માટે આપણે આટલું બધું લઈશું. અને ફિનોલ થેલિન ક્યાં નાખી દેવાનું છે? આપણે એસિડમાં નાખીશું, બરાબર. થોડુંક સારી રીતે આપણે મિક્સ કરીએ. લીંબુનું પાણી હતું, ફિનોલ થેલિન નામનું સૂચકનો આપણે ઉપયોગ કરેલો છે. કોઈ કલર દેખાય છે ભાઈ? કોઈ પણ કલર આપણને દેખાતો નથી, બરાબર ને. હવે આપણે આને કહેવાય છે પીપેટ. શું કહેવાતું હોય છે આને? પીપેટ. બધી અલગ અલગ માપની આવે. આપણી પાસે 10 mm છે, બરાબર. 5 mm પણ આવે છે અને 20 mm પણ આવે. અહીંયા નહીં દેખાય, કાપવા આવે આપણે સુધી પાગલ પણ લીધી ભાઈ એ 10 mm જેટલું થાય. આપણે બહુ ચોક્કસ માપની જરૂર છે નહીં, આપણે કોઈ માપ લેવાનું નથી, બરાબર. હવે આનો ઉપયોગ કેવી રીતે આવે, બરાબર. હવે આના ઉપર એક હવા શોષક ગુચ્છ લગાવીને ખેંચવા માટે પણ આપણી પાસે અત્યારે છે નહીં. એટલે અમે બીજી પણ પદ્ધતિ છે અને ખેંચાય, પણ ખેંચાય એટલે એટલું તાકાત નહીં ખેંચવાનું કે કેમિકલ મોડામાં આવી જાય. બહુ જ સ્લોલી ખેંચવાનું છે, બરાબર. અને પછી એના ઉપર તમારે હાથ દઈ દો એટલે કેમિકલ નીચે આવે નહીં, બરાબર. આમાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ લીધેલું છે. અહીંયા આપણે લીંબુનું પાણી હતું, બરાબર ને. તો હવે આપણે અહીંયા ધીમે ધીમે નાખી અને ટેસ્ટ કરવાનું છે. કોઈ કલર આવે છે ભાઈ અત્યારે? નથી આવતો. ક્યાં સુધી નહીં આવે? જ્યાં સુધી આપણા ટેસ્ટ ટ્યુબમાં એસિડ હશે અને એમાં આપણે બેઝ ઉમેરીએ, બરાબર ને. તો તટસ્થીકરણ પ્રક્રિયાથી શું બન્યા કરશે? ક્ષાર અને પાણી બન્યા કરશે, બરાબર. એટલે જ્યાં સુધી આપણે આપણું લીંબુનો રસ એસિડની ક્ષમતા છે ત્યાં સુધી આપણે કલર આવે નહીં, બરાબર ને. તો હજી પણ આવ્યો નથી, દેખાય છે ભાઈ? દેખાય તો કેજો છોટા. કોઈ કલર આવે છે? કોઈ કલર આવ્યો? એનો મતલબ હજી આમાં એસિડ છે, બરાબર ને, ટેસ્ટ ટ્યુબમાં. ને તટસ્થીકરણની પ્રક્રિયા અત્યારે કેવી છે? આમાં ચાલુ છે, બરાબર. જ્યારે બેઝ વધી જશે, એસિડ પૂરો થઈ જશે, ત્યારે આપણે આ તમને જે ગુલાબી રંગ દેખાય છે તે પૂરેપૂરો ગુલાબી રંગ જોવા મળશે, બરાબર. હજી તો તટસ્થીકરણની પ્રક્રિયા ચાલુ છે, હવે એકદમ નજીક છીએ આપણે, બરાબર.